Shivaya. Om Namah 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 Shivaya. Adhyan.
એટલે સ્વ સાથેની મુલાકાત. આમાં કઈ કરવાનું નથી, કઈ પામવાનું પણ નથી. કોઈ નવો અનુભવ, કોઈ નવી ઝણઝણાટી એવી કોઈ અપેક્ષા આપણે છે નહીં. માત્ર પોતાની સાથે રહેવું, પોતે જે છે તે બનીને રહેવું. કારણ કે આપણા શાસ્ત્રો તો પ્રાપ્તની પ્રાપ્તિ, મુક્તની મુક્તિ, જે મુક્ત છે તેણે જ મુક્ત થવાનું છે. જે વાસ્તવમાં મુક્ત છે પરંતુ પોતાને બદ્ધ માને છે, જે વાસ્તવમાં અનંત છે, પૂર્ણ છે, પરંતુ જે પોતાને અલ્પ માને છે, અપૂર્ણ માને છે, આ રીતે હું મારા વિશે અનેક માન્યતાઓ ધરાવું છું. જે માન્યતાઓ હોવા માટે મારી પાસે કોઈ કારણ નથી. મેં માની જ લીધેલું છે કે હું એક જીવાત્મા છું, હું અનેક માનો એક છું. આ શરીર પૂરતો મર્યાદિત છું. અલ્પતાની મર્યાદિતપણાની માન્યતાઓથી હું પીડાઉં છું. આ ધ્યાન તો મારા વિશેની એ હકીકતના દર્શન કરવા માટે છે કે વાસ્તવમાં હું મારી જાતને જેવો ધારી લઉં છું તેવો નથી. વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ છું. શાંત સ્વરૂપ છું, પૂર્ણ સ્વરૂપ છું.
એ મારા વિશેની વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાના દર્શન કરવા, એ વાસ્તવિકતાનો અનુભવ કરવો, એ પ્રમાણે બની રહેવું, એ આ ધ્યાનનું પ્રયોજન છે. મારે મનમાં કોઈ ઉચાટ કે ચિંતાની જરૂર નથી. સુખી રહેવા માટે મને કશાની જરૂર નથી. સુખી રહેવા માટે, શાંત રહેવા માટે, સંતુષ્ટ રહેવા માટે મને કશાની જરૂર નથી. એક હું જ મારા માટે પર્યાપ્ત છું. મારા વિશેની અનેક માન્યતાઓ, હું પુરુષ છું, સ્ત્રી છું, પતિ છું, પત્ની છું, સફળ છું, નિષ્ફળ છું, બસ આ બધી માન્યતાઓનો ત્યાગ. એ તો બધા અહંકારના ધર્મો છે. હું તો અહંકારનો પણ સાર તત્વ છું. જેમ સોનાનું કોઈ ઘરણું હોય, એ માત્ર પોતાને એક ઘરેણું જ માને કે હું બગડી જશું કે મૂટી જશું, અને પછી પોતાને બીજા ઘરેણાઓ કરતા જુદું માને. તેમાં અહંકાર પણ એક ઘરેણું છે, અલંકાર છે. ઘરેણું જેમ સોનાનું બનેલું હોય, તેમ અહંકાર ચૈતન્યનો બનેલો છે. પોતાને એ અહંકાર અલંકાર માને છે, અને તેથી બીજા અહંકાર કરતા પોતાને જુદો માને છે. પરંતુ અલંકારનું વાસ્તવિક સ્વરૂપ તો સુવર્ણ છે, અને તે જ રીતે અહોનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. ચૈતન્ય મારું મૂળભૂત સ્વરૂપ છે. એ ચૈતન્ય જાણે કે આકાર ધારણ કરે તો અહંકાર બને,
अहंकार आकार न त्याग करे तो चैतन्य बने न रहे। કારણો પણ સાર તત્વ શુદ્ધ ચૈતન્ય હું છું। જે ચૈતન્યમાં કોઈ આકાર નથી, કોઈ વિકાર પણ નથી, કોઈ સંસ્કાર પણ નથી। आकार विकार के संस्कार से मुक्त है, शुद्ध है, चैतन्य है, एज मारो स्वरूप है। તેથી આકાર વિકાર સંસ્કાર થી મુક્ત બનીને રહેવું, જેવી રીતે કોઈ અલંકાર જોઈ શકે કે હું સુવર્ણ છું, અને તે રીતે હું અહંકાર જોઈ શકું કે હું ચૈતન્ય છું। ચૈતન્યના દર્શન એટલે ચૈતન્ય બનીને રહેવું, ચિદાનંદ શિવોહમ બોલવાની જરૂર નથી, મનમાં પણ દોહરાવવાની જરૂર નથી, માત્ર શબ્દનો અર્થ જોવાની જરૂર છે। ચિદાનંદ રૂપ શિવો ચિદાનંદ રૂપ શિવો શિવો જે પોતાને જીવ માને છે એ વાસ્તવમાં શિવ છે। આ શિવ જ અનેક રસ લેવા માટે જાણે કે જીવ બન્યો છે।
આશ્રય એ જીવનો વેષ ભજવી રહ્યા છે. પરંતુ એ વેષ ભજવવામાં જાણે કે પોતાની જાતને ભૂલી ગયો છે. શિવ પોતાને શિવરૂપે જાણે, એ શાસ્ત્રનો અને ધ્યાનનો હેતુ છે. ચિદાનંદરૂપં શિવોહં પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમોદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. Mm-hmm.